રામજનુએ પણ હાશકારો લીધો હતો. સુરત જિલ્લામાં અવારનવાર દીપડા દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે. એવામાં ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલા કારેલી ગામે તળાવમાં મગર જોવા મળ્યો હતો. મગર દેખાયાની વાત વાયુ વેગે પ્રસરી જતા તળાવ કિનારે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી કારેલી ગામના પંચાયત હસ્તકના તળાવના પાણીમાં મહાકાય મગરને ફરતો સ્થાનિક લોકોએ જોતા ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે કારેલી ગામના સરપંચ રાકેશ રાઠોડને જાણ કરતા તેણે વન વિભાગની ટીમને જાણ કરતા કારેલી ગામે દોડી આવી હતી અને માછીમારોની મદદથી પાણીમાં જાળ નાખી મગરને પકડી પાંજરામાં પૂર્યો હતો. આ મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કારેલી ગામને અડીને આવેલું તળાવ, જેમાં ગઈકાલના રોજ સવારના 9-10 વાગ્યાના સમયે આ મગર જોવામાં આવેલું હતું અને મગર જોઈ ગામના છોકરાઓ જેમને મગર જોયું એમને પછી અમને સરપંચ તરીકે અમને જાણ કરી કે આપણા તળાવની અંદર મગર જોવા મળ્યું છે એમ. તો જેથી કરીને અમે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને જાણ કરેલી. ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ કાલે આવેલું હતું, એમને કાલે પ્રયત્નો કર્યા પણ કાલે પકડવામાં નહીં આવેલું. ફરી આજે સવારે 9 એ લોકો કારેલી તળાવ ઉપર આવ્યા અને ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ અને આપનો મચ્છી પકડવાની ટીમ એ લોકો બેની મહેનતથી આ મગરને આજે રેસ્ક્યુ કરવામાં આવેલું છે. હા, સાચી વાત છે અને અમારા માટે પણ એક કુતૂહલ છે. ગઈકાલે ગામના કેટલાક છોકરાઓએ મગર જેવું પ્રાણી દેખાયું એવી અમને ફરિયાદ કરી. ત્યાર પછી અમે તપાસ કરતા અમને પણ લાગ્યું કે મગર જ છે. ત્યાર પછી અમે જંગલ ખાતાને જાણ કરી, એ લોકોના માણસો આવી ગયા અને રાત સુધી એને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કર્યા. ગામમાં પણ એક ભયનું વાતાવરણ હતું, પશુપાલકોમાં પણ એક ભયનું વાતાવરણ હતું, છોકરાઓમાં ભયનું વાતાવરણ હતું. આખી રાત જંગલ ખાતાએ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળતા બીજે દિવસે પણ સવારથી એમના પ્રયત્નો ચાલુ હતા અને એમની સાથે આજે માછલી પકડવાની ટીમ પણ સાથે હતી જાળ રાખીને અને ખૂબ મહેનત પછી એમણે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે. જોકે આ મગર ક્યાંથી આવ્યો હતો તે લોકોને ખબર જ નથી, પરંતુ કારેલી ગામ નજીકમાંથી પસાર થતી કેનાલના પાણીમાંથી મગર આવ્યો હોવાની આશંકા હાલ વ્યક્ત કરાઈ હતી. જોકે તળાવના પાણીમાં મગરને પકડવું મુશ્કેલ હોવાથી તળાવમાં માછીમારી કરવાની મજૂરી કામ કરતા સ્થાનિક મજૂરોની મદદ લઈને વન વિભાગની ટીમે મહા મહેનતે મગરને પાંજરામાં પૂરવા બાબતે સફળતા મળી હતી અને મગરનું રેસ્ક્યુ કરી લીધું હતું. મગર અંદાજિત 1 અને 6 લાંબો હોવાનું જાણવા મળ્યું હતું. પાંજરામાં મગરને પકડીને ઓલપાડ વન વિભાગની ટીમે કબજો મેળવ્યો હતો. મગરને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઓલપાડ તાલુકામાં પ્રથમ વખત મગર પકડાયો છે.